નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું ક્યુનેઝની સ્પેશિયલ રિપોર્ટમાં. જો વાત કરીએ તો કોરોનાના કહેર વચ્ચે ગુજરાતની 6.5 કરોડની જનતાની આરોગ્યની ચિંતા કરવાની સૌથી મોટી જવાબદારી જેના ઉપર છે તેવા આરોગ્ય અગ્રસચિવ અને ક્લાસિકલ સિંગર ડૉક્ટર જયંતિ રવિને છેલ્લા અઠવાડિયામાં આખું ગુજરાત ઓળખવા લાગ્યું છે. તો વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે ત્યારે ગુજરાતીઓની આરોગ્યની રોજે રોજની અપડેટ અને અફવાઓના બજારમાં એકદમ સચોટ માહિતી તેઓ પૂરી પાડી રહ્યા છે. તો માત્ર એટલું જ નહીં, તેઓ સતત કોરોનાના દર્દીઓ અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી, સેમ્પલ ટેસ્ટિંગ અને હોમ ક્વોરન્ટાઇન જેવી અતિ મહત્વપૂર્ણ બાબતો પર પણ સતત નજર રાખી રહ્યા છે. તો તેમજ દિવસમાં 2 વાર ગુજરાતના કોરોના દર્દીઓનું હેલ્થ બુલેટિન પણ તેઓ આપી રહ્યા છે. જો વાત કરીએ તો ડૉક્ટર જયંતિ રવિ આમ તો નોન ગુજરાતી હોવા છતાં સ્પષ્ટ ગુજરાતી બોલતા જયંતિ રવિ વિશે આપણે થોડી વાત કરીએ તો 1991ની બેચના તેઓ IAS અધિકારી છે અને તેઓ ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં PhD છે. એકદમ સાદગીમાં રહેતા આ રવિ કામની બાબતે પણ એકદમ કડક છે. તેઓ ગુજરાતમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આવ્યા છે. તો ખાસ કરીને શિક્ષણ, ગ્રામ વિકાસ અને આરોગ્યમાં તો તેમની કામગીરીની પ્રશંસા થઈ છે. તો PM મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન સમયે તેઓ ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર હતા અને રાજ્યમાં સફાઈ અને શૌચાલય અભિયાનમાં તેમની કામગીરીને કારણે કેન્દ્ર સરકારે તેમને ચેમ્પિયનનું બિરુદ આપ્યું હતું. તો ડૉક્ટર જયંતિ રવિની કામ કરવાની પદ્ધતિ અંગે વાત કરી તો તેઓ પોતાના કામકાજમાં કલાકો દરમિયાન ઓફિસમાં ઓછા પણ ફિલ્ડમાં વધુ હોય છે. તેઓ ફિલ્ડમાં એક અધિકારી નહીં પણ લોકો સાથે કોમન વુમેન બની જાય છે. ગુજરાતમાં 2002ના ગોધરા કાંડ સમયે તેઓ ગોધરાના કલેક્ટર હતા. તે સમયે તેમણે પોતાના કુનેથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. તો શિક્ષણ ક્ષેત્રે પણ ડૉક્ટર જયંતિ રવિએ ખૂબ જ ફેરફારો કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા. જો આગળ વાત કરીએ તો ડૉક્ટર જયંતિ રવિ હંમેશા સાદી સાડીમાં જ જોવા મળે છે, તેમજ સરકારી ગાડી કરતાં સાયકલ પર ઓફિસ તેઓ જતા હતા. તો ગુજરાતની જનતાની સાથે પોતાના આરોગ્ય પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે. તો યોગાથી લઈને સાયકલિંગ અને પોતાના શોખ માટે પણ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ તેઓ સમય કાઢીને ક્લાસિકલ મ્યુઝિકના કાર્યક્રમોમાં સિંગિંગ પણ કરે છે. તો પોતાના વિભાગના કર્મચારીઓ સાથે પ્રાર્થના પણ કરે છે અને તેમના પરિવારની ચિંતા પણ કરે છે. તો જયંતિ રવિના આવા સમાજ સેવાના મિશનને કહી શકાય છે કે અ પેશન ફોર હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ સર્વિસ ફોર હ્યુમેનિટી. તો અમારી સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.